खीरगाम तालुकाना पाणी खड़कना मां अंबा भवानी माताजीना मंदिरे मकर संक्रांति निमित्ते भराता मेळानु आ वर्षे पण कोरोनानु ग्रहण लागता मंदिरना ट्रस्टीओ द्वारा मेळो रद्द करवामां आव्यो। खीरगाम तालुकाना पाणी खड़क गामे आवेला अति प्राचीन मां अंबा भवानी माताનું મંદિર આજુબાજુના વિસ્તારના ભક્તોમાં અનેરું મહાત્મ્ય ધરાવે છે। આ પાવન ધામે દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે મેળો યોજાતો આવ્યો છે, પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીના કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો। આ વખતે પણ 14 જાન્યુઆરી 2022ના રોજ મકર સંક્રાંતિ હોય દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈ મેળાનું આયોજન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। सोमवार ट्रस्ट प्रमुख प्रभुदादा अध्यक्ष स्थाने मड़ेली ट्रस्टी मंडल मीटिंग में आ वक्त मकर संक्रांति मेड़ो रद्द करने नक्की करायु। मांबा भवानी मंदिर ट्रस्टी चुन्नीभाई पटेले जणाव्युं कि अही छेल्ला 70 वर्ष करता वधु वर्षो थी मकर संक्रांति मेड़ो भरातो आव्यो छे, परंतु हाल में राज्य में देश में कोरोना वधी रहेला केसों ने ध्यान में लई मेड़ामां वधु लोको भेगा थाय तेवा संजोगोमां लोकोमां संक्रमण पण वधवानी शक्यताना पगले गत वर्षनी जेम आ वखते पण मेड़ानुं आयोजन रद्द करवानो निर्णय ट्रस्टी मंडळ द्वारा लेवायो हतो। हितेश पटेल, जनसाक्षी न्यूज़, खेरगाम। मारुं नाम प्रभुभाई पात्रभाई पटेल ने हाल मां अंबा भवानी मानो ट्रस्ट सेवा मंडळ पाणी खड़क माताजीना प्रमुख तरीके हूँ काम करूँ छूँ। મેળો રદ કરવામાં આવ્યો છે। મેળો રદવાનું કારણ તો એ છે કે હાલના સંજોગો જોવા જઈએ તો દિન પ્રતિદિન કોરોનાનો ઉપદ્રવ વધારે થયેલો છે, અને એ કોરોનાનો ઉપદ્રવ ક્યારે વધારે થાય, જ્યારે સંઘ મેળો થાય, લોકોને એકઠ થવાનું થાય, ત્યારે એ રોગ વધારે થાય। એટલા માટે અમે વિચાર્યું ટ્રસ્ટમેન્ટ સાથે કે આ લોકો ભેગા થાય અને ભેગા થઈને કોરોના ઉપર તો વધી જાય એના કરતાં મેળો રાખવો નહીં, અને અમે એ મેળો બંધ કરી દીધો છે એના કારણે। અને અહીં વર્ષોથી મેળો ચાલતો આવેલો છે, કેમ કે આ જે મા ભવાની માતાનું જે મંદિર છે એ બહુ જૂનું પુરાણું છે, પણ મારી અગાઉ પ્રમુખ શ્રી ચંદુભાઈ રતનજી સ્વર્ગસ્થ એમણે એ મંદિરનો વિકાસ કરેલો, મંદિરનું બાંધકામ કરેલું, અને જોરદાર બધા મેળો ભરાતા હતા, અને એના કારણે તો બીજા સંપ્રદાય એટલે કે મોક્ષ માર્ગી મંડળ પણ અહીં દર વર્ષે સત્સંગ સમારંભ રાખે છે, અને એ લોકો દૂર દૂરથી એ મંદિરને પગે લગાવે છે, કેમ કે હિન્દુ શાસ્ત્રમાં નિયમ છે કે મકર સંક્રાંતિ દાન પુન કરવામાં આવે તો તેનું પુણ્ય અધિક ને અધિક વધતું જાય છે। અને આ મકર સંક્રાંતિ પર્વ એટલે શું તો સૂર્ય દક્ષિણામાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, અને તેના કારણે એનો યોગ બહુ ઉત્તમ પ્રકાર છે, એના કારણે લોકો જાત્રા યાત્રા કરાવે છે, દાન ધર્મ કરે છે। પરંતુ કોરોના કાળના કારણે સરકારી ધોરણના હિસાબે અમે આ બંધ કર્યો છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।